नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 18 वन्य जीवन। छेल्લા સમય દરમિયાન ભારતના વૈવિધ્યસભર વન્ય જીવન વિશેની માહિતી મેળવી ચૂક્યા, સાથે જ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરી હતી એ મુજબ ભારતમાં જોવા મળતા ભૂપૃષ્ઠના આધારે પ્રાણીઓના વિવિધ પ્રાંતો અને પ્રાણીઓની પ્રજાતિ તેમના વિશેની માહિતી મેળવી ચૂક્યા હતા। ભારતની અંદર ક્યાં ક્યાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે, ક્યાં રાજ્યની અંદર ક્યાં પક્ષીઓ અને પ્રાણીઓ માટે છે તેમની પણ ચર્ચા કરી લીધી। આજે આગળ વધીએ મિત્રો, તો ભારત જેવા દેશની અંદર આજે વન્ય જીવન પર શા માટે જોખમો ઊભા થયેલા છે, તો મહદઅંશે માનવી જવાબદાર છે આમાં, તો પણ વન્યજીવ વિનાશ માટે। જેમ કે આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ અને વિકાસની અડફેટે સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાચિહ્ન મુકાઈ ગયું છે। કારણ કે માનવી આડેધડ વિકાસ કરી રહ્યો છે, વિકાસ કરવા પ્રાપ્ત કરવા માટે એમને જગ્યા એટલે કે જમીનની જરૂર છે। હવે આવી જમીન મેળવવા માટે આજે શહેરી વિસ્તાર કે ગ્રામીણ વિસ્તારથી ઉદ્યોગોને દૂર લઈ જવા માટે, ગ્રામીણ વિસ્તારમાં કૃષિ કરવા માટે જગ્યાઓ સાફ કરવામાં આવતી હોય, શહેરી વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા માટે જે છે જંગલો કાપવામાં આવતા હોય, તો જંગલો કપાશે તો પ્રાણીઓની સંખ્યા સ્વાભાવિક છે કે ઘટવાની જ છે। એટલે ક્યાંક ને ક્યાંક આજે સમગ્ર જીવસૃષ્ટિ ઉપર જ છે એ જોખમ મુકાઈ ચૂક્યું છે। તે માટેના કારણો તપાસી તો સમજાય છે કે જંગલના વિસ્તારો સતત ને આપણે ઘટાડો થતો હોય એવો જોઈ રહ્યા છે। તમે પણ આસપાસના વિસ્તારમાં, તમારા ગ્રામીણ વિસ્તારમાં કે કોઈ જગ્યાએ જો કે ભાઈ જંગલ સાફ કરવામાં આવતા હોય, તળાવ બનાવવા માટે હોય, ચેકડેમ બનાવવા માટે હોય, અથવા માનવી પોતાના સ્વ વિકાસ માટે ઉદ્યોગો સ્થાપવા માટે હોય, રોડ રસ્તા એરપોર્ટ બનાવવા માટે હોય, રેલવે ટ્રેક નાખવા માટે હોય, દરેક વગેરે વગેરે કારણસર કોઈપણ જે છે વિકાસનું નામ કે વિકાસનું બહાનું બતાવી અને માનવી આજે જે છે પોતે જંગલોનો વિનાશ કરી રહ્યો છે। જંગલનો વિનાશ થશે તો સ્વાભાવિક છે કે ત્યાં એને કુદરતી આશ્રય સ્થાન હશે પ્રાણીઓના, તે જે પૂરા થઈ જશે। એટલે પ્રાણીઓ પોતાના કુદરતી આવાસો ગુમાવી રહ્યા છે, નિરાશ્રિત બની રહ્યા છે। ખાલ એટલે કે ચામડું, માંસ, દાંત, વાળ, એમના હાડકા વગેરે પ્રકારની જે કિંમતી વસ્તુઓ પ્રાણીઓમાંથી મળી રહી છે, એ પછી મેડિકલીમાં ઉપયોગમાં લેવા લાયક હોય, સુશોભન માટેની વસ્તુઓ હોય કે માનવી પોતાના શોખને કાતર હોય, ચામડું ખાસ કરીને કમાવા માટે હોય કે વગેરે વસ્તુઓ માટે થઈને આજે પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે। તો શિકાર થાય એટલે પ્રાણીની સંખ્યા ઘટી રહી છે। જંગલોમાં પાલતુ પશુના ચરણથી તૃણાહારી વન્યજીવોના ખોરાકની અછતની સમસ્યા ઊભી થઈ છે। આજે ગૌચરણ, ગાયો ચરણ માટે જગ્યાઓ અનામત રાખી હોય છે, પણ માનવી આજે જંગલની આસપાસ વિસ્તારમાં વસવાટ કરતા માનવીઓ પોતે પોતાના પશુઓ ચરાવવા માટે જંગલ ઉપર આધાર રાખે છે, જ્યાં તૃણાહારી માછલીઓ, હરણ છે કે સાબર છે કે આવા જોઈએ કોઈ પ્રાણીઓ છે જે વસવાટ કરતા કુદરતી આવાસમાં, એમના માટે ત્યાં ઘાસચારાની અછત ઊભી થાય છે। હવે ઘાસની અછત ઊભી થવાને કારણે દુષ્કાળનો સમય એટલે કે ઉનાળાના સમય દરમિયાન ઘણી વખત એ પ્રાણીઓએ અકાળે મૃત્યુ પામવું પડતું હોય છે, તો આને કારણે પણ પ્રાણીઓ સંખ્યા ઘટી છે। હવે જો આમનામ થાય તો એકંદરે તૃણાહારી અને માંસાહારી બંને પ્રાણીઓ સંતુલન નહીં જળવાય, કારણ કે જો જંગલોમાંથી હરણ કેવા પ્રકારના તૃણાહારી પ્રાણીઓ ઘટવા લાગશે તો ઓટોમેટિકલી છે માંસાહારી પ્રાણી, સિંહ છે, દીપડા છે, વાઘ છે કે આવા પ્રકારના પ્રાણીઓ છે જે મોટાભાગે માંસ ઉપર આધાર રાખે છે, બીજા પ્રાણીઓનો ખોરાક કરીને આધાર રાખે છે, પણ ત્યાં દુષ્કાળને કારણે તૃણાહારી પ્રાણીઓ મૃત્યુ પામેલા હશે તો માંસાહારી પ્રાણીઓને માંસ ન મળવાને કારણે પણ તે મૃત્યુ પામવા લાગશે, એટલે એમની સંખ્યા પણ ઘટવા લાગશે। બીજી વસ્તુ, ઘણી વખત આવું થશે એટલે ખોરાકની શોધમાં તે માનવી વસ્તી તરફ આગળ વધશે। તમે જોવો છો વર્તમાન સમયમાં કે ભાઈ સિંહ છે એ ગિરનારના શાસણગીર છે કે ગીર અભયારણ્યને બાદ કરી અને શહેરો તરફ કે ગામડાઓ તરફ આગળ વધી રહ્યા છે, તો હવે જો આમનામ થયા રાખે તો એ માનવ વસ્તી તરફ આગળ વધશે અને માનવની અડફેટે આવનાર દરેકનો માનવી વિનાશ કરે છે એ વાસ્તવિકતા છે। એક દિવસ એવો પણ આવે કે પ્રાણીનો ધીમે ધીમે શિકાર કરવા માટે, શિકાર ન કરે તો કદાચ પ્રાણીને પોતે પોતાનાથી દૂર રાખવા માટે કે અથવા તો એને જે છે એ હાનિ પહોંચાડવા માટે ખેતરની ફરતે શોર્ટ સર્કિટ મૂકવામાં આવે, પાણીના જે સ્ટેન્ડ છે કે કુંડીઓ છે જ્યાં ખેતરની અંદર તેમાં રાસાયણિક ખાતર કે દવાઓ ભેળવી દેવામાં આવે, આવું પાણી પીનાર પ્રાણી છે મૃત્યુ પામે, અથવા તો એને પોતે ફાંસલાઓ મૂકવામાં આવે કે જેની અંદર છે એ પોતે પકડમાં આવી જાય અને પછી એને ઈજાઓ થાય, આવી ઈજાઓમાંથી એ ક્યારેય પ્રાણી બહાર ન નીકળી શકે, એટલે એના કારણે પણ માનવ વસ્તીમાં જ્યારે પ્રાણી આવે ત્યારે મોટાભાગે પ્રાણીઓનો વિનાશ થતો હોય છે। માનવ વસાહત તરફ આવતા વન્યજીવો માનવી સાથેના સંઘર્ષના સંજોગો ઊભા થાય અને તે સંઘર્ષોમાં વન્યજીવો પોતાના મોતના મુખમાં ધકેલાઈ જતા હોય છે। વળી વન્યજીવોના આવાસને પહોંચતી પ્રદૂષણની અસરો પણ ઘાતક હોય છે। શહેરોમાં ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા છે, આ ઉદ્યોગોમાંથી કેમિકલવાળું પાણી છે નદી નાળામાં છોડવામાં આવે છે, આ નદી જે છે એ એકંદરે ઘણી વખત જંગલોમાંથી પસાર થતી હોય છે, આવું કેમિકલવાળું પાણી પીવાથી પ્રાણીઓ મૃત્યુ પામતા હોય છે। આ સિવાય
માનવી આજે જંગલમાં પ્રવાસન ક્ષેત્રમાં તરફ આગળ વધી રહ્યો છે. પ્રવાસમાં જાય ત્યારે પોતે પ્લાસ્ટિક ફેંકે છે કે અનેક પ્રકારની વસ્તુઓ ત્યાં છોડીને આવતો રહે છે. આવા પ્રદૂષણવાળી વસ્તુઓ જ્યાં ત્યાં પડી રહેવાને કારણે પ્રાણીઓ એને આરોગ્ય છે અથવા તો પોતે એનાથી એને નુકસાન થાય છે. તો આમ કેમિકલ હોય અથવા તો પ્લાસ્ટિક હોય કે દરેકને વસ્તુને કારણે આજે પ્રાણીઓની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. આપણે આ બધી વસ્તુઓ ઓછી કરવી પડશે. આ ઉપરાંત જંગલના વિસ્તારમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસાહત તરફ આવી જાય. મેં તમને અગાઉ વાત કરી પ્રમાણે માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણ સર્જાય તેવી ઘટનાઓથી વન્યજીવોમાં માનવનો રોષનો ભોગ બને છે. સ્વાભાવિક છે કે ઘણી વખત જે છે એ કોઈ માનવ વસાહતમાં વસવાટ કરતા લોકો છે એમના પ્રાણીઓ છે કે એમનું ઢોરનું મારણ કરે તો માનવીને એ વસ્તુ પસંદ પડતી નથી. આથી તે સીધા માનવી જે છે એ એકંદરે પ્રાણીઓની સામે સંઘર્ષમાં જ ઉતરી જાય છે. એટલે ઘણી વખત એવા પ્રકારના પ્રાણીઓ કદાચ માનવ વસાહતમાં આવવાને કારણે પણ નાશ પામતા હોય. દક્ષિણ અને દક્ષિણ પૂર્વમાં આ ઘણી વખત જોવા મળતું હોય છે. ખાસ કરીને ભારતના દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો ત્યાંના જંગલોમાંથી જે છે ખોરાકની શોધમાં હાથીઓના ઝૂંડ કૃષિ વિસ્તારમાં આવે છે અને ભારે ઉત્પાત મચાવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાઓ હુમલાઓ અને ગુજરાતના ઉત્તર પૂર્વના વિન વિસ્તારમાં નજીક અને વનના રીછ દ્વારા માનવીને ઈજા પહોંચાડવાની કામગીરીઓ થતી હોય છે. ઘણી વખત આ પ્રકારે તો આપણને અવારનવાર કિસ્સાઓ જોવા મળતા જ હોય છે કે ભાઈ દીપડાએ માણસ ઉપર હુમલો કર્યો, સિંહે માણસ ઉપર હુમલો કર્યો, અથવા ભારતના જે છે એ પૂર્વ ભાગની અંદર ગુજરાતના પૂર્વ ભાગની અંદર જે છે એક અંદર રીંછનો માનવી ઉપર હુમલો થયો. આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તો જ્યારે આવી દુર્ઘટનાઓ થતી હોય ત્યારે માનવીએ છે એ પ્રાણી પ્રત્યે અસંતોષ જાગે છે અને ઘણી વખત આવા પ્રાણીઓ તે પોતે જાણી અજાણી ઈજા પણ પહોંચાડતો હોય છે. આના માટે આપણે શું કરી શકીએ મિત્રો? જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતતને માટે વધારો કરવો જોઈએ. લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરવું જોઈએ. કારણ કે જંગલો નથી તો પ્રાણીઓ માનવ વસાહત તરફ આવે છે. જંગલો પૂરતી માત્રામાં હશે, તૃણાહારી પ્રાણીઓ પૂરતી માત્રામાં હશે, માંસાહારી પ્રાણીઓ પૂરતી માત્રામાં હશે તો બનશે એવું કે માંસાહારી અને તૃણાહારી આ બંનેનું ક્યારેય અસંતુલન થશે જ નહીં, તેમને જે છે માનવ વસાહત તરફ આવવું પડશે જ નહીં. તો શક્ય હોય એટલા આપણે જંગલના વિસ્તારોનું નિર્માણ કરીશું. આ ઉપરાંત જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓનું ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. સરકારે પણ એના માટે પ્રયાસો કરવા પડશે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તો એના માટે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવવી જોઈએ. આપણે પણ એમને સહયોગ આપવો જોઈએ. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોને આ બાબતે ટોચની અગ્રતા અને ઘણી જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. આપણે શાળાઓની અંદર તો દરેક વર્ષની અંદર આમ તો પેલું બીજું ત્રીજું આપણે ભણ્યા ત્યારે પર્યાવરણ નામનું સબ્જેક્ટ હતું તો આખી આખો, પણ પછીના તબક્કામાં એ સામાજિક વિજ્ઞાનના ભૂગોળમાં માત્ર એક પ્રકરણ રહી ગયું. શક્ય હોય તો આના માટેનો એક અલગ સબ્જેક્ટ વનસ્પતિ અને વન્યજીવ ઉપરનો રાખવામાં આવે. આ ઉપરાંત ઘણી વખત જંગલોની માહિતી માટે જે છે વિદ્યાર્થીઓને મુલાકાત લઈ જવામાં આવે. શાળાની અંદર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવે, નિબંધ સ્પર્ધા યોજવામાં આવે, વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવે, ફોરેસ્ટ ખાતાના કોઈ અધિકારીને બોલાવવામાં આવે, એમનું વક્તવ્ય અહીં આપવામાં આવે સ્કૂલની અંદર, વિદ્યાર્થીઓ દ્વારા શેરીઓમાં રેલી કાઢવામાં આવે, દિવાલો ઉપર સ્લોગન લખવામાં આવે, આવા પ્રકારની જનજાગૃતિના કાર્યક્રમો કરીને પણ આપણે જંગલો અને પ્રાણીઓને બચાવી શકીએ છીએ. આ ઉપરાંત કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણ જીવસૃષ્ટિ પર પડનારી અસર વિશે તો પહેલાં ખાસ ચકાસી લેવું જોઈએ. જંગલોમાં કોઈ ઉદ્યોગ સ્થાપવામાં આવતો હોય તો પર્યાવરણને શું નુકસાન થશે, પ્રાણીઓને શું નુકસાન થશે એ પહેલાં તપાસવું જોઈએ. એટલે કોઈ વિકાસ માટેની યોજના છે તો માનવીનો વિકાસ કરવાનો અધિકાર છે નો ડાઉટ, પણ વિકાસ એ હદેનો થવો જોઈએ કે જેમાં પર્યાવરણનું અસંતુલન થાય અને પોતે માનવી વિકાસ પ્રાપ્ત કરે. એ ટકાઉ વિકાસ નથી, એ ક્ષણિક વિકાસ છે અથવા કોઈનો વિનાશ કરી અને થતો વિકાસ છે. એવો વિકાસ એ દેશ માટે ક્યારેય ઉપયોગી સાબિત થઈ શકતો નથી. એટલે પર્યાવરણની ખાસ આપણે એની અસર ઉપર શું અસર થશે તે ચેક કરવી જોઈએ. આ ઉપરાંત જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કાપતા અટકાવવા જોઈએ. ઘરની માલિકીનું ઘરમાં પોતાની માલિકીનું કોઈ વૃક્ષ હોય તો પણ એ કાપવાનો અધિકાર જે નાગરિકને અંદર, છતાંય આપણે આડેધડ વૃક્ષોને કાપી રહ્યા છે. પણ વૃક્ષો જે મોટા છે, પરિપક્વ છે, આવા વૃક્ષો ન કપાય એનું ખાસ કાળજી રાખશું. તેના પોલાણ અને ડાળખીઓ અનેક પક્ષીઓના માળા બનાવવાનું સ્થાન હોય છે. આવું વૃક્ષ કાપી નાખવાથી ઘણા વખત પક્ષીઓ છે પોતાનો માળો ગુમાવે છે, આશ્રય સ્થાન ગુમાવે છે. આ ઉપરાંત યાયાવર અને જળાશ્રય એટલે કે જળકાંઠે વસતા પક્ષીઓની જરૂરી પરિવેશ, તળાવો, ખેતરશેડા, તળાવડી કે જળપ્રપાત વિસ્તાર જે છે એની જાળવણી કરવી જોઈએ. જે વખતો વખત બહાર વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ હોય કે કોઈ નદી કિનારે જે છે વસવાટ કરતા કોઈ પક્ષીઓ હોય એવી પ્રજાતિઓ જે છે ટકી રહે એના માટે આની જાળવણી કરવી જોઈએ. વખતો વખત છે એમાં કદાચ કોઈ એવો સમય આવે કે જેમાં પાણી અછત ઊભી થાય તો કૃત્રિમ રીતે એમાં પાણી પૂરું પાડવામાં આવે એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ જેથી કરીને આ પ્રકારના પક્ષીઓ ટકી રહે.
ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ, જેથી શક્ય હોય એટલા પ્રાણીઓ જે છે એને આ નુકસાન ન થાય. કારણ કે ખેતરની જે છે છાંટવામાં આવતી દવા હોય કે ખાતર હોય, આ બંને વસ્તુ આમ તો એકંદરે ઝેરી જ છે, તો પ્રાણી ઘણી વખત એ પ્રકારનો ખોરાક આરોગે છે અને એના કારણે એ નાશ પામે છે પ્રાણીઓ. તો એ ન વાપરવામાં જગ્યાએ છે એ સેન્દ્રિય ખેતી જેને કહી શકાય એની ઉપર ભાર મૂકવામાં આવે છે. આ રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવામાં આવતો, જૈવિક ખાતરનો ઉપયોગ થતો હોય એ પ્રકારનો પ્રયોગ કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે સંપૂર્ણ સક્રિયપણે કામગીરી કરવી જોઈએ. જંગલોના ખાસ કરીને દાવાનળને પહોંચી વળવા માટે પેટ્રોલિંગ ગોઠવવું જોઈએ, જેથી બની શકે એવું કે આજે જંગલોમાં ઉનાળાના સમય દરમિયાન ખાસ કરીને છે એ બે ડાળખીઓના વચ્ચેના ઘર્ષણ અને નીચે રહેલું સૂકું ઘાસ અને ઉનાળાનો પવન આ બંને વસ્તુ સાથે બધી વસ્તુઓ ભેગી થતી હોવાને કારણે જંગલમાં આગ લાગે છે. પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે પોતાનું અલગ એક ફાયર વિભાગ હોવું જોઈએ, જે તાત્કાલિક આગ બુઝાવી શકાય, આગ સુધી પહોંચી શકાય, એટલે એવા પ્રકારની પણ આપણે વ્યવસ્થાઓ કરવી પડશે, તો જ આપણે જે છે એ પ્રાણીઓને બચાવી શકીશું. એટલે કહેવાનો મતલબ એ છે કે આજે જંગલ વિનાશ થાય છે એના કારણે મોટા ભાગે પ્રાણીઓનો પણ વિનાશ થઈ રહ્યો છે. મિત્રો, હવે પછીના સમય દરમિયાન આપણે વન્યજીવ સંરક્ષણ માટેના પગલાં છે તેમની માહિતી મેળવશું. આજે આપણે બે પ્રશ્નોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, વન્યજીવ પરના જોખમો અને વન્યજીવ સંરક્ષણના ઉપાયો. આ બંને પ્રશ્નો છે એ આપણે ફેરબુકમાં લખી રાખ્યા છે, એટલે આપણે રફબુકની અંદર લખવાના છે. જ્યારે આપણે રૂબરૂ ભેગા થાય ત્યારે આપણે બંને જવાબ પણ તપાસવાના છે, એટલે ચેક પણ કરીશું. એટલે આ બંને પ્રશ્નો આપણે ફેરબુકની અંદર લખી લેવાના છે. આજે લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.